મારી સાથે જે બે મહેમાનોને તમે જોઈ રહ્યા છો એમનો પરિચય આપવાની જરૂર નથી, કારણ કે તેઓ પરિચયના મહોતાજ નથી, એટલે હું ફોર્માલિટી પણ નહીં કરું, તેમની સાથેની વાતચીત શરૂ કરીશ. આ બંનેનું સ્વાગત કરું છું. થેન્ક યુ. આ એક ફોર્માલિટી કરીશ. થેન્ક્સ અ લોટ. તો એક એવા પરિવારમાં જન્મ થયો કે શરૂઆતથી જ તમે ફિલ્મોમાં આવશો, તમે સ્ટાર બનશો એ નક્કી હતું, પણ કેટલું અઘરું હતું તમારા માટે? બહુ અઘરું છે. એક વસ્તુ સિમ્પલ છે કે ભાઈ, જ્યારે બહુ મોટું વટ વૃક્ષ હોય ને, એની નીચે જ્યારે તમે છોડવાઓ આવો, જ્યારે બીજા પ્લાન્ટ્સ તમે ઉગાડતા હો છો, તો એ વટ વૃક્ષનો છાંયડો એટલો હોય છે ને કે નાના જે વૃક્ષો કે છોડવાઓ હોય છે ને, એ લોકો વધારે વિકસી નથી શકતા, કારણ કે છાંયડો મળતો હોય છે. અને એ લોકોને તડકો આપવો જરૂરી છે, એટલે તડકો ના મળવાના કારણે વિકસાવવાનું ઓછું થતું હોય છે. એટલે સૌથી મોટો પ્રોબ્લેમ જ્યારે તમે એક મોટા લેજન્ડના ત્યાં તમારો જન્મ થાય કે મોટા ઘરમાં જ્યારે તમારો જન્મ થાય છે, ત્યારે સૌથી મોટું ફેસ તમને આ જ કરવાનું હોય છે કે તમે સિલ્વર સ્પૂન સાથે જ્યારે જન્મતા હો છો, ત્યારે તમારો એક એક પગલું, એક એક ડગલું, તમને એકદમ કાળજીપૂર્વક એક કાર્પેટ પાથરીને તમને એક એક વસ્તુ આપવામાં આવે છે, ત્યાં તમને સ્ટ્રગલ નથી મળતી. અને કોઈ પણ વસ્તુ સંઘર્ષ વગર તમે નથી જ પામી શકતા. એ ખૂબ જ એક નેચરનો એક કાયદો છે, બિલકુલ કુદરતી કાયદો છે. યુ હેવ ટુ સ્ટ્રગલ ફોર એનીથિંગ. એટલે મારા પપ્પાએ બહુ એક સરસ વસ્તુ કરી મારી સાથે. કોલેજને આ બધું થયું ને, પપ્પાએ કીધું, બેટા મારી ફર્સ્ટ ફિલ્મ આવી મરડાનો મોર, મારા સરનેમના લીધે મળી, મેહુલ કુમાર સાહેબ આવડા મોટા હિન્દીના ફિલ્મ પ્રોડ્યુસર ડિરેક્ટર, ફિલ્મ કરી સરસ ચાલી, લોકોને ગમી, આ હા ટીનેજ હીરો, ફર્સ્ટ ટાઈમ ગુજરાતીમાં ટીનેજ હીરો, એટલે હું 18-19 વર્ષનો. એન્ડ એના પછી મને થયું કે પપ્પા કદાચ હવે મને લઈને બનાવશે, કેમ કે મારી પહેલી ફિલ્મ મેહુલ કુમારજીએ બનાવી એઝ અ હીરો, મને એમાં તો બીજી ફિલ્મ મારી પપ્પા બનાવશે એઝ અ પ્રોડ્યુસર, કેમ કે કનોડિયા ફિલ્મ્સનું બેનર પણ છે. પપ્પા સેડ, નો બેટા, હું તારા માટે પિક્ચર નહીં બનાવું એઝ અ પ્રોડ્યુસર, તારી સ્ટ્રગલ કર, તું જો તું આમાં કેટલી કામયાબી મેળવી શકે છે. બિલકુલ. અને પછી બહારના પ્રોડ્યુસર્સ તને લઈને ફિલ્મ બનાવે તો એ તારા નસીબ, બહુ સારું, અને ના થાય તો યુ ચેન્જ ધ લાઈન, તારા નસીબ. મેં કીધું ઓકે ફાઇન પપ્પા. તો એમનો નિર્ણય તમને એ વખતે કેવો લાગેલો? ક્ષણિક ખરાબ લાગ્યો, બિલકુલ થોડી વાર માટે, પણ હું બચપનથી બાળ કલાકાર તરીકે કામ કરતો હતો, 6 વર્ષનો હતો ત્યારથી, એટલે કામ કરવાની તો મારામાં વૃત્તિ હતી જ, અને ચેલેન્જ લેવાની પણ મારામાં બહુ વૃત્તિ હતી, બિકોઝ આઈ લવ ધેટ ચેલેન્જ. એ અમારા બંનેમાં છે, અમે બંને હસબન્ડ વાઇફ, માય ફાધર, ઓલ ઓફ અસ, મહેશ બાપા, અમે બધા છે ને એક ચેલેન્જ લેવાના, વી વેઇટ ફોર ધેટ ચેલેન્જ. આવે ને તો અમે વધારે સારું કામ કરી શકીએ છીએ, એટલે આઈ ટુક ઇટ એઝ અ ચેલેન્જ. મને ગમ્યું, એક દિવસ ના ગમ્યું, બીજા દિવસથી ગમ્યું, મેં કીધું ઓકે ફાઇન, નાવ આઈ ટુ શો. પછી મેં મારો સ્ટ્રગલ ચાલુ કર્યો. સ્ટ્રગલ મારો એ હતો કે ભાઈ, નરેશ કનોડાનો છોકરો, હવે હું મુંબઈમાં ભણેલો, મોટો થયેલો, મુંબઈનો આખો મારો માહોલ, એટલે પેડર રોડમાં, ઓકે, એટલે સાઉથ બોમ્બેનો છોકરો, એન્ડ સડનલી કમિંગ ટુ અ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી. અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એ વખતની ફિલ્મો પાછી કેવી હતી કે જે વધારે ફોક આધારિત, ટ્રેડિશનલ, વધારે એવું બધું હતું. સૌથી પહેલા તો એની અંદર ભળી જવાનું. હવે લોકોની અપેક્ષા એવી કે નરેશ કનોડાનો છોકરો તો નરેશ કનોડાની જેમ મૂછ રાખ. હવે 19 વર્ષનો અને દેવર ટેલિંગ મી ટુ કીપ અ મૂછ. બીજું, હું મારો આખું બેકગ્રાઉન્ડ એવું હતું કે હું બ્રેક ડાન્સિંગ ને જેઝ ને જાઇવ ને આ બધા પ્રકારના વેસ્ટર્ન ડાન્સીસ કે દુનિયાના બીજા ડાન્સ ફોર્મ્સ હું કરતો હતો, જિમિંગ એન્ડ ઓલ ધેટ. અને ત્યારે એ કટઅપ બોડી ને એ હતું જ નહીં, આઈ એમ ટોકિંગ અબાઉટ યર્સ બેક, મનડાના મોર વખતે. એટલે લોકોને આ સમજમાં જ નહોતી આવતી મારી બોડી કે કટઅપ છે, બીકોઝ સ્લિમ ટ્રીમ એન્ડ કટઅપ બોડી એ હતી મારી, એ હતું એ વખતે, બિલકુલ રાઈટ. એન્ડ આ ડાન્સ ફોર્મ્સ, આ પ્રકારના દોસ્તો, આ તે બધા, સડનલી તમે અહીંયા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી જાઓ, એન્ડ ધેન તો મારી સ્ટ્રગલ ત્યારથી ચાલુ થઈ. ફરી તમારી પાસે આવીશ, કારણ કે સ્ટ્રગલની વાત ફરી કરવી છે. પણ કનોડિયા ફેમિલીનો પાર્ટ બનો છો તમે, આ પરિવારનો એક અંગ બન્યા છો, પણ એ પહેલાંની તમારી જે જિંદગી હતી, તમે જે પરિવારમાંથી આવો છો, બેકગ્રાઉન્ડ વિશે વાત કરશો
કે ક્યાંય દૂર દૂર સુધી અભિનય સાથે કોઈને નાતો હતો? યસ, મારા પપ્પા બાબુભાઈ થીબા, જે હવે તો ઓલમોસ્ટ 35 યર્સ થઈ ગયા એમને ઇન્ડસ્ટ્રીમાં, એમણે એમના કરિયરની શરૂઆત ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી કરી હતી. એટલે બધા જ જે ફિલ્મ મેકર્સ હતા, એ પપ્પા વોઝ પ્રોડક્શન મેનેજર ટુ મેની બિગ બિગ પ્રોડક્શન હાઉસીસ, અને ઇન્કલુડિંગ કનોડિયા ફિલ્મ્સ. તો એટલે ફિલ્મી માહોલ પહેલાથી હતો, અને હવે પછી પપ્પા રાઇટર બન્યા. રાઇટરમાંથી પછી પપ્પા બોમ્બે શિફ્ટ થયા, અને બોમ્બેમાં સેક્રેટરી ટુ મેની સ્ટાર્સ, ઇવેન્ટ મેનેજમેન્ટ, આ રીતનું બધું એમનું કરિયર સ્ટાર્ટ ત્યાં બોમ્બેમાં કર્યું. એટલે એટલું બધું ફિલ્મી માહોલ ઘરમાં, એક્ટર્સનું આવવા જવાનું, અને એ ટાઈમે મારી ઉંમર ગ્રોઈંગ અપ હતી. એટલે પહેલા તો જર્નલિસ્ટ હતા ફૂલછાપમાં, ફૂલછાપમાં રાજકોટમાં. યસ, રાજકોટમાં. આ સવાલ મેં એટલા માટે કર્યો કે કદાચ મને ખબર હશે, મેં સર્ચ કર્યું હશે, પૂછ્યું હશે, પણ સવાલ એટલા માટે કરવાનો કે કેટલાક જે યુથ છે આપણું, એને ખબર નહીં હોય. તો તમારું આખું બેકગ્રાઉન્ડ સમજવું છે. ફૂલછાપની તમે વાત કરી, રાજકોટની. ફૂલછાપમાં સબ એડિટર હતા મારા પપ્પા, ત્યાંથી એમણે ફિલ્મ લાઈન, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા. એ ત્યાંથી પછી મુંબઈ શિફ્ટ થયા, એટલે એ રીતે પછી ત્યાંથી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જોઈન કરી. એવી રીતે વિનોદ ખન્ના, ગોવિંદા, સોનમ, જુહી ચાવલા, આ બધાના સેક્રેટરી પપ્પા રહી ચૂક્યા, બિઝનેસ મેનેજર. મેની શોઝ અબ્રોડ, ઇન્ડિયામાં બધે શોઝ કર્યા, પ્રોડ્યુસર બન્યા, ફિલ્મો બનાવી, ટીવી સિરિયલ્સ બનાવી. ફિલ્મો અને સિરિયલની વાત કરશો કદાચ. યા, એટલે એમણે ગોવિંદા સાથે ફિલ્મ બનાવી હતી, એમણે ડીનો મોરિયા સાથે ફિલ્મ બનાવી. તો ટીવી સિરિયલ્સ, કાદર ખાન ફર્સ્ટ ટાઈમ ઓન ટીવી ટેલિવિઝન, એ મારા પપ્પાની સિરિયલ હતી, મિસ્ટર ધનસુખ. એટલે આ રીતનો ફિલ્મી માહોલ હતો, અને એમાં હું મોટી થઈ રહી હતી, અને એ રંગ મને લાગી ગયો હતો અંદર અંદર. પણ પપ્પાને કહેવાની હિંમત નહોતી, કેમ કે મારા પપ્પા બહુ જ સ્ટ્રિક્ટ ફાધર છે, અને મમ્મી એટલા જ સપોર્ટિવ અને નરમ દિલ મમ્મા છે. તો તે છતાં મેં મારી ઈચ્છા મારા મમ્મીને દર્શાવી કે મને એક્ટિંગ કરવી છે, અભિનય કરવો છે. તો અને ભણવામાં પણ હું આમ ઠીકઠાક હતી, એવું નહોતી કે ભણવામાં આઈ વોઝ એવરેજ ગુડ સ્ટુડન્ટ. તો મમ્મી કે હવે કઈ રીતે પપ્પાને કહીએ? એટલે સમ હાઉ કીધું, પણ પપ્પા સેડ બિગ નો. નો મીન્સ નો, કેમ કે ત્યારે ફક્ત હું 17 વર્ષની હતી. તો પપ્પાને એમ કે હું બહુ પ્રોટેક્ટિવ રીતે મોટી થયેલી, કે એક જ દીકરી, એક મારો ભાઈ અને હું, અમે બે જણા જ. એટલે ક્યાંય પપ્પા મને પિકનિકમાં પણ નહોતા મોકલતા. એટલે તમે સમજી શકો છો કે કેટલી પેલી રીતે રાખેલી છોકરી, કે હું તને ના, તું ફેશન ડિઝાઇનર બન, તું બીજા બધા કરિયર લે, પણ તું ફિલ્મ લાઈન નહીં જોઈન કર. નોટ બીકોઝ ઓફ એનીથિંગ, પણ કે તું આ નહીં બધું એડજસ્ટ, તું ફૂલની જેમ ઉછરેલી છે, તો તું આ સ્ટ્રગલ લાઈફ, આ સંઘર્ષ નહીં કરી શકે. એમનો કહેવાનો મતલબ એમ હતો. એ ટાઈમે હું નહોતી સમજી, કેમ કે એ ટાઈમે મને બહુ ખરાબ લાગ્યું હતું, અને અંદર અંદર મેં ચેલેન્જ અંદર, કે હું કેમ ન કરી શકું. પેલું રિબેલિયસ થઈ જાય ને, બળવો પોકારે, આમ એ ઉંમર એવી હોય. એટલે મેં કીધું કઈ નહીં. એ ટાઈમે તો શાંત પડી ગયું, ના પાડી દીધી, રોઈને બેસી ગઈ. પણ મારા પપ્પાના એક ફ્રેન્ડ છે, એ ઘરે આવ્યા હતા. હી ઇઝ અ ફોટોગ્રાફર, વેરી બિગ ફોટોગ્રાફર. તો એમણે કીધું કે વેકેશન હતું, 10th એક્ઝામ પાસ કરી હતી, કે કેટલોગનું શૂટ છે, યુ વોન્ટ ટુ ડુ ઇટ? તો મેં કીધું પપ્પાને પૂછવું પડશે. તો પપ્પાને પૂછ્યું, તો મહેશ અંકલ સેડ, અરે મારું જ છે ને, સન્ડે છે શૂટ, હાફ ડે નું શું એમાં? તો એમ કરીને સમહાવ હી કન્વિન્સ્ડ. એટલે એ રીતે બે ત્રણ ફોટો શૂટ કર્યા, એમાં તો ઓર મને રંગ લાગી ગયો. અને એમાં એક પ્રોડ્યુસર મુકુંદ પટેલ, બહુ ઘણી બધી ફિલ્મો એમણે બનાવી, ઇવન મારા પપ્પાજી સાથે પણ એમણે ફિલ્મ બનાવી છે. તો એ ઘરે આવ્યા, અને એ એક ફિલ્મ બનાવી રહ્યા હતા, જેમાં એ લોકો ન્યૂ કમર્સને લઈ રહ્યા હતા, નવો હીરો અને નવી હિરોઈન. તો એ ઘરે પપ્પા નહોતા ઘરે, અને ઘણા વખતથી અમારા ઘરે આવજા હતું, એટલે આમ બેઠા અને આમ જ અમારી સાથે વાતો કરી, શું કરે છે આમ તેમ. બીજું આઈ જસ્ટ ગેવ 10th એક્ઝામ, અને હવે બસ હવે શું કરિયર લઉં એ બધું વિચારી રહી છું. ત્યાં તો બોમ્બેમાં તો 10th પછી કોલેજ હોય છે. તો કે અભિનય નથી કરવો, એક્ટિંગ નથી કરવી? બીજું આઈ વોન્ટ ટુ ડુ ઇટ. તો મેં મારી બહુ જ ઈચ્છા દર્શાવી, એટલે એમણે કીધું, તો વાય ડોન્ટ યુ ડૂ માય ફિલ્મ? આમ
એટલે હું તો પાગલ પાગલ થઈ ગઈ કે ઘર બેઠા મને હિરોઈન ની ઓફર આવી રહી છે. ઓકે, એટલે મેં તો કીધું મને તો કરવું છે પણ તમે પપ્પાને પૂછી જુઓ, જો પપ્પા મને કરવા દેતો. તો પપ્પાને પૂછ્યું, પપ્પા કે મારી હજી પણ ના છે, પણ તો પણ તારે કરવી જ હોય તો કર, પણ હું દિલથી તને પરમિશન નહીં આપું. પણ એ ટાઈમે એવું મેં જીદ પકડી હતી કે મારે કરવું જ છે, એટલે મેં એ કરી, એ ફિલ્મ કરી. એ ફિલ્મ કરવા હું રાજપીપળા ગઈ શૂટિંગ કરવા. ફિલ્મનું નામ છે કોયલ ટોકે આંબાડાળ. એ ફિલ્મની શૂટિંગ દરમિયાન બીજી ફિલ્મ સાઈન કરી. શૂટિંગ દરમિયાન, શૂટિંગ ચાલુ હતું ને, માવતર ફિલ્મ બીજી ફિલ્મની, ત્યાંથી જ હાલોલ સ્ટુડિયો ગઈ. ત્યાંથી શૂટિંગ, ત્યાં ને ત્યાં ત્રીજી ફિલ્મ સાઈન કરી. એમ કરતા કરતા હું 3.5 મહિને ઘરે પહોંચી ત્રણ ફિલ્મોની શૂટિંગ કરીને. પપ્પા ખૂબ નારાજ હતા, હજી પણ મારી સાથે એમ પણ ના પૂછે કે કેવું હતું શૂટિંગ. ખાલી એટલું કીધું હતું કે મારી ઇજ્જત રાખજે, એક્ટિંગ 19-20 ચાલશે પણ તમારું બિહેવિયર જરા પણ ખરાબ હશે નહીં ચાલે. એટલે આ એક શીખ સાથે એમણે મને મોકલી હતી. અને આવી રીતે વિધાઉટ અ સિંગલ રિલીઝ મેં 7 ફિલ્મો સાઈન કરી હતી. અને મારી થર્ડ ફિલ્મ જે હતી એ મારી ફર્સ્ટ રિલીઝ હતી, દીકરીનો માંડવો, જે સુપરહિટ ગઈ હતી. એટલે આ રીતે મારી જર્ની. એટલે દીકરીના બાપને એવું હતું કે આ ફિલ્મ ક્ષેત્રમાં એટલા માટે નથી મોકલ્યું કે સંઘર્ષ હશે ખબર નથી, પણ દીકરી ખબર નહીં, બાપને ગમતું નહોતું, પરંતુ દિલની ઈચ્છા હતી કે કશુંક કરવું છે. કારણ કે ભગવાને જે સ્ક્રિપ્ટ લખી હતી એમાં હિતુ કનુડિયાને મળવાનું લખ્યું, એટલા માટે કદાચ આ બધું થયું હશે. હવે તમારી વાત કરવી છે કે બોલિવૂડનો રંગ તમને કેમ ના લાગ્યો, કારણ કે તમે મુંબઈમાં ઉછર્યા અને તમારી પાસે ઓપ્શન હતો. એકદમ ચોક્કસ ઓપ્શન હતો, પણ મને પહેલી ફિલ્મથી જ લગાવ થઈ ગયો હતો. આપણા પ્રકારના ડાન્સ, આપણા પ્રકારના જે વાર્તાઓ હોય, જે ફાઇટ સિક્વન્સીસ, જે આપણા પ્રકારના લોકેશન ગુજરાતી ફિલ્મોનું, એ મને બહુ આકર્ષતા હતા. અને આઈ રિયલી ફેલ્ટ કમ્ફર્ટેબલ. ઓડિયન્સે પહેલી જ ફિલ્મથી તમને અપનાવી લીધા, એટલે કમ્ફર્ટ ઝોન તમારો ક્રિએટ થઈ ગયો. હવે અહીંયા કમ્ફર્ટ ઝોનથી મારે બહાર નથી જવું. મને બહુ જ મજા આવી રહી હતી અહીંયા. મને ઓફિસોમાં જઈને મારી ફાઇલો અને ફોટા ને એ બધું લઈ જઈને ક્યારે કર્યું નથી, મેં આજ સુધી નથી કર્યું. એટલે હું એમ નથી કહેતો કે એ બહુ સારી વાત છે, કરવું જોઈએ. આ પણ એક પ્રકારનો સ્ટ્રગલ છે, યુ શુડ ગો થ્રુ ઇટ, યંગસ્ટર્સને ખાસ કહેવા માંગીશ. પણ હું થોડો લેઝી, મારે ઓફિસોમાં જવું નતું, એટલે હું નતો ગયો. અને 95 ફિલ્મ્સ થઈ ગઈ સાહેબ, મજામાં, અહીંયા મજા જ આવે છે. અહીંયાના લોકો, અહીંયાનો પ્રેમ ખૂબ મળી રહ્યો છે, અને આઈ જસ્ટ હોપ એ હંમેશા એવો ને એવો રહે. બિલકુલ, એમને પ્રેમની વાત કરી છે, પ્રેમ કરી થયો. પ્રેમ પહેલા દોસ્ત બન્યા. પહેલા સૌથી પહેલા તો હું કહીશ કે અમે ફેમિલી ફ્રેન્ડ્સ હતા. ઓકે, એમની બેન પૂજાબેન અને સરજુબેન. પૂજાબેન મારા ખૂબ જ ક્લોઝ ફ્રેન્ડ. ઓકે, એટલે મહેશ બાપાના દીકરી. બિલકુલ, એટલે એમના ફ્રેન્ડશિપના લીધે એમના ઘરે આવવા જવાનું થયું. અને ત્યારે મેં હજી ફિલ્મો સ્ટાર્ટ નહોતી કરી. અને મેં હજી, મને એ સાંજ યાદ છે કે આવી રીતે સોફા પર પૂજા સાથે બેઠી હતી, અને આ લોકોનું ડુપ્લેક્સ ઘર છે, તો ત્યાંથી સીડી પરથી આમ ઉતરતા જીમથી આવ્યા હતા સાંજે. જીમના કપડાં, વેરી ગુડ બોડી. ત્યારે કહે છે ને કે અત્યારે હવે બધા બોડી બનાવે છે, હેતુએ ત્યારથી ત્યારે બોડી બનાવ્યું હતું. અને તે એ બોડી સાથે જીમ કપડામાં આમ નીચે ઉતરીને આવી રહ્યા હતા અને મને કે હાય મુના. અને એવી રીતે મેં એમને ફર્સ્ટ ટાઈમ આટલી સ્ટાઇલિશ રીતે જોયા ત્યારે. ત્યારેથી જ મને ગમવા માંડ્યા હતા, પરંતુ એટલું આમ એ ટાઈમે એટલી હિંમત નહોતી કે હિંમત કરી હોત તો રાજવીર 20 વર્ષ કમ્ફર્ટ લેવલ અમારા સાથે કામ કરતા કરતા આવી ગયું. અને કામ કરતા કરતા દોસ્તી સાથે, અમે બહુ કોમ્પિટિટિવ હતા. લેટ મી ટેલ યુ ધેટ ઓલસો. હા, એ તો હજી છે કે પપ્પાની કોપી કરો, પપ્પા જેવું કરો, આમ કરો, તેમ કરો. અને હું એ મોલ્ડમાં નતો આવવા માંગતો. નરેશ કનોડિયા એક જ હોઈ શકે, બે હોય જ ના શકે. રજનીકાંત એક જ હોઈ શકે, બે થઈ જ ના શકે.
બચ્ચન સાહેબ ઓનલી વન સર, બિલકુલ બિલકુલ, નો સેકન્ડ. યુ કેનોટ કોપી ધેમ, તો તમે ક્લોન બની જશો, તો તમે એના ડુપ્લિકેટ ગણાશો. અને મને ડુપ્લિકેટ કોઈ હિસાબે નહોતું બનવું, હું નિષ્ફળતા ચાલશે, ડુપ્લિકેટ નહોતું બનવું. પછી ચેલેન્જ ઉપર પાછા જઈએ. તમને ક્યારે ગમવા લાગ્યા હતા? તે જ દિવસે જ્યારે અમને તમે ગમ્યા હતા ના, ત્યારે મેં એમને આમ જ જોયા હતા. હલો હાય કેમ તમે, બીજું કઈ વધારે નહીં. ત્યારે હું ઓલરેડી સ્ટાર હતો. ઓકે ઓકે. અને શી વોઝ જસ્ટ સ્ટ્રગલર. સો મને એકચ્યુઅલી સાથે કામ કરતા 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 ધીરે ધીરે કંઈક અટ્રેક્શન થવા માંડ્યું. ઓકે ઓકે. એમના કલાને લઈને, બીકોઝ શી ઇઝ અ બહુ જ સારા કલાકાર કહેવાય. મોના થીબા ઇઝ અ વન્ડરફુલ એક્ટ્રેસ. બિલકુલ. એન્ડ હ્યુમન તરીકે આટલી સરસ. એન્ડ સમહાઉ હું અટ્રેક્ટ થવા માંડ્યો થોડો થોડો. બટ અમે લોકોએ ક્યારે એકબીજાને ફર્સ્ટ ટાઈમ આઈ લવ યુ કીધું જ નહોતું. આઈ લવ યુ કીધા વગર અમારી લવ સ્ટોરી સ્ટાર્ટ થઈ. શબ્દો વપરાશ કરવાની કદાચ જરૂરત જ નથી. બિલકુલ બિલકુલ. ચેલેન્જ ફરી વાર. યા, તો ચેલેન્જ ની વાત આવશે જે લોકોને કદાચ સીધી રીતે નહીં દેખાતી હોય. તો પછી ચેલેન્જ કેવી હતી? કારણ કે ગુજરાતી ફિલ્મોમાં સફળતા મળી ગઈ પહેલી ફિલ્મ થી, એ પછી સફળ સતત રહેવું એ જુદી વાત છે. પછી નિષ્ફળતા મળી, પછી મારી ફિલ્મો નથી ચાલતી, કે પ્રોજેક્ટો એવા મળતા હતા કે જેમાં કઈ દમ ના હોય. એટલે આઈ સ્ટાર્ટેડ ઓફ વિથ અ બેંગ. એના પછી સીધો ડ્રોપ આવી ગયો. નિષ્ફળ 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 નિષ્ફળ, ત્યાં સુધી કે અપશુકનિયાળ જેવા શબ્દો મારા માટે વાપરવા માંડ્યા અમુક પ્રોડ્યુસરો. એને શું, એક બે ત્રણ પ્રોજેક્ટમાં તમે નિષ્ફળ થાવ ને એટલે પછી પ્રોડ્યુસરો કે આ લોકો બધા ચડી જાય તમારી ઉપર. પછી એ લોકો તમારી ઉપર કહે કે ના આવો લુક રાખો, આવું કરો, તો તમે ગુલામ થઈ જાઓ એ લોકોના. સો મને કહે હવે મૂછો રાખો, મને કહે કે હવે આવા કપડા પહેરો, હવે આ ના કરો, હવે તે ના કરો. સો ધે સ્ટાર્ટેડ ઓફ. પહેલા પહેલા તો મેં લીધું, પહેલા થોડા વખત માટે મેં સાંભળતો રહ્યો. મેં કીધું ઓકે ઓકે ઓકે, કે પપ્પાની કોપી કરો, પપ્પા જેવું કરો, આમ કરો તેમ કરો. અને હું એ મોલ્ડમાં નહોતો આવવા માંગતો. નરેશ કનોડિયા એક જ હોઈ શકે, બે હોય જ ના શકે. રજનીકાંત એક જ હોઈ શકે, બે થઈ જ ના શકે. બચ્ચન સાહેબ ઓનલી વન સર, બિલકુલ નો સેકન્ડ. યુ કેનોટ કોપી ધેમ, તો તમે ક્લોન બની જશો, તો તમે એના ડુપ્લિકેટ ગણાશો. અને મને ડુપ્લિકેટ કોઈ હિસાબે નહોતું બનવું. હું નિષ્ફળતા ચાલશે, ડુપ્લિકેટ નહોતું બનવું. એટલે આ પહેલા થોડુંક સહન કરીને પછી આઈ બ્લાસ્ટ ઇટ. મેં કીધું નો સર, સાઈન કરવો તો કરો, હું કઈ જ આવું નથી કરવાનો. પછી આઈ સ્ટાર્ટેડ માય મારી સ્ટાઇલનું બધું મેં ચાલુ કર્યું, જેમાં પપ્પાની કોપી નહીં, પપ્પાનું કશું જ નહીં, એ રીતનું કર્યું. અને ધીરે ધીરે મારી પોતાની આઈડેન્ટિટી એક ઊભી કરવા માંડ્યો. અને વાર લાગી, આઈડેન્ટિટી ઊભી થતાં થતાં વાર લાગી. અને પછી માય કરિયર સ્ટાર્ટેડ ઓફ. અને આઈ એમ વેરી હેપી ટુડે. શરૂઆતમાં જ ઘણી બધી ફિલ્મો મળી ગઈ તમને. અક્ષય કુમારનું ઇન્ટરવ્યુ સાંભળી તો વારંવાર એ મુદ્દો આવે છે કે ફિલ્મો તો ઘણી બધી મળી હતી એમને, પણ વધારે ફિલ્મો મળી જવી એ કદાચ પૂરતું નથી. એ પછી તમારી સામે એક બીજી ચેલેન્જ એ આવી હશે કે તમારે જે તમારી ખામીઓ તમને જ ખબર હશે, જે તમે કઈ ખામીઓને દૂર કરી અને પછી જે તમે જે પ્રકારનું કામ કર્યું એમાં એમાં પણ જે સ્ટ્રગલનો એક પોર્શન જે કઈ કેવો રહ્યો છે? જેમ કે નિષ્ફળતા, હવે મારી નિષ્ફળતા, મારું એક્સિડન્ટ. મારી ફિલ્મના શૂટિંગ પરથી હું રાજપીપળાથી રાજકોટ જઈ રહી હતી, બીજી એક ફિલ્મનું પ્રીમિયર અટેન્ડ કરી, મારી સાથેની ફિલ્મ હતી, એમની સાથે શૂટિંગ કરી રહી હતી. રાત્રે પેકઅપ કર્યું 10:30, 12 વાગે હું ત્યાંથી નીકળી રાજપીપળાથી રાજકોટ જવા બીજી ફિલ્મનું પ્રીમિયર અટેન્ડ કરવા. અને ત્યાં રસ્તામાં મારું એક્સિડન્ટ થયું. અને એટલું મોટું એક્સિડન્ટ હતું કે મારું માથું અહીંયાથી આખું જ ફાટી ગયું હતું. અને હોસ્પિટલાઇઝ થઈ, ફર્સ્ટ ઓપરેશન, એટલે આજે જીવે છે, ઇટ્સ અ મિરેકલ. યા, એવું. એટલે ઓપરેશન, પહેલું જ ઓપરેશન બરોડામાં થયું. અને આખી ઇન્ડસ્ટ્રીને ખબર પડી કે મોનાનું ઓપરેશન. ડોક્ટરે કીધું કે 6 મહિના સુધી તો, આમ તો વર્ષ સુધી કામ ન કરવું જોઈએ, પણ તો પણ જે અધૂરી ફિલ્મો છે. અને મને ફેસ ઉપર જ વાગ્યું હતું. મારી પહેલા જ ઓપરેશનમાં ફર્સ્ટ પ્લાસ્ટિક સર્જરી કરી, કારણ કે હું એક્ટ્રેસ છું, એટલે
સેકન્ડ સર્જરી મેં બોમ્બે જઈને કરાવી. તો એ જે સમય દરમિયાન જે મારા નવી ફિલ્મોના પ્રોડ્યુસર્સ હતા એ લોકોએ મને રિપ્લેસ કરી નાખી કે હવે તો મોનાનું કરિયર ખતમ. અને જે લોકોએ શૂટિંગ, જેમ કે આમની સાથે હું ફિલ્મ કરી રહી હતી, અર્ધી ફિલ્મ શૂટિંગ થઈ ગઈ હતી, તે છતાં તેઓ વિચારી હતા કે સ્ટોરીમાં એવું શું કરીએ કે મોનાને ગાયબ કરી દઈએ અને નવી હિરોઈન લઈ આવીએ. એટલે આ બધા જે હું સાંભળતી હતી ને, તો મને થતું હતું કે લાઈફ એકચ્યુઅલી આવી છે. સાચા ચહેરા બહાર આવે લોકો, રિયલ ફિલ્મ તમારી સામે બજવાતી. એટલે એટલું બધું ખરાબ લાગતું હતું એ ટાઈમે કે જે વ્યક્તિ, જે પ્રોડ્યુસર્સ માટે તમે દિલથી આમ ખુશ થઈને કે આમ આ બધા જ્યારે તમે શૂટિંગ કરો ને ત્યારે તમે એ બધા ક્રૂ મેમ્બર્સ છે, બધું તમારા ફેમિલી સમજવા માંડો તમે, તો આ લોકો તમારા પીઠ પાછળ, તમે કેમ કે અત્યારે તમે અત્યારે એવી પરિસ્થિતિમાં છો તો તમારી પાછળ આવું બધું વિચારી પણ રહ્યા છે. તો મને આ બધું બહુ દુઃખ લાગતું, હું ડિપ્રેશનમાં ચાલી ગઈ. અને રિપ્લેસ કરી નાખી, કોઈ વાંધો નહીં. જે ફિલ્મોનું શૂટિંગ મેં કીધું, બધાને બધાએ વ્યાજે પૈસા લીધા હોય કે ગમે તે રીતે પૈસા મેનેજ કરીને ફિલ્મો બનાવતા હોય, તો મેં ડૉક્ટરને કીધું કે મને એવું કંઈક કરો કે હું 3 મહિનામાં જ અધૂરી પિક્ચરો પૂરી કરું. મને ના પાડી હતી, સનલાઇટ નહીં ફેસને લાગવો જોઈએ, લાઇટ્સ નહીં લાગવી જોઈએ, ગુજરાતની ગરમી અને રિફ્લેક્ટર્સ લાઇટ્સ, તે છતાં 3 મહિનામાં મેં મારી અધૂરી ફિલ્મો પૂરી કરી. વેક્સ ભરી ભરીને, જ્યાં જ્યાં બધા ઘાવ હતા, સ્પેશિયલ મેકઅપ મેન બોલાવીને, મારું વજન 35 કિલો ત્યારે થઈ ગયું હતું. અને કેવી રીતે મેં ફિલ્મો પૂરી કરી, કેવી રીતે હું તકલીફ દવાઓ સાથે, મેં બધા શૂટિંગ એમની સાથે એક ફિલ્મ પૂરી કરી, એમ કરીને મેં ફિલ્મો પૂરી કરી. એના પછી કંઈક 8 મહિના સુધી મારી પાસે કામ નહીં, હું એકદમ ઘરમાં. અને એ સમય એવો, જ્યારે ડોક્ટરે ના પાડી હતી ને શૂટિંગ કરવાની, ત્યારે એવું પણ કીધું હતું કે ઘરમાં બ્લેક કર્ટન્સ રાખજો સો ધેટ સનલાઇટ ના આવે ફેસને. એવી વખતે તમે લાઇટને સતત તમારા ચહેરા ઉપર, અને ચહેરાને કદાચ મેકઅપ મેન એ કશું એની આવડતથી એ કરી શકે, પણ તમારું શરીર જે છે એને જે પીડા ભોગવી હશે, એ અને મારા મને અને મારા દિલે તકલીફ ભોગવી કે હું કઈ પરિસ્થિતિમાં એ હું શૂટિંગ કરી રહી છું. અને એ દરમિયાન, અત્યારે મારા હસબન્ડ છે એટલે નહીં, પણ એ દરમિયાન, એ શૂટિંગ દરમિયાન હેતુએ મારું એટલું બધું ધ્યાન રાખ્યું હતું કે હું એ દવા ઉપર હતી તો મને એટલી ઊંઘ આવતી હતી કે હું શોટની વચ્ચે અગર અડધો કલાક હોય ને તો હું આમ બેસું ને તો હું સૂઈ જતી હતી. તો એ દરમિયાન કે નહીં નહીં મોનાને ઊંઘ આવે છે ને, તો સુવાની જગ્યા ના હોય તો નીચે સૂઈ જતી હતી કંઈક પાથરીને. એવી એ સમયે એમણે મારું એટલું બધું ધ્યાન રાખ્યું છે ઘણી બધી રીતે, કે નહીં નહીં મોના બીમાર છે તો મોનાને આ કમ્ફર્ટ આપો, મોનાને આ કમ્ફર્ટ, મોનાને અત્યારે સૂતી છે તો મારો શોટ લઈ લ્યો, મારું બધું ક્લોઝઅપ બતાવી દો, એવી રીતે કરીને. સ્વાભાવિક છે, આવી વ્યક્તિ એટલે તમને માન વધી જાય કે આવા પડકાર સાથે, આવા ચેલેન્જ સાથે આટલું લુક એટ ધ કમિટમેન્ટ બેઝિકલી. એટલે પછી સ્વાભાવિક છે, માન વધી જાય, ઇજ્જત વધી જાય, અને પછી ધીરે ધીરે પ્રેમ જ થાય. એટલે 8 મહિના સુધી મારી પાસે કામ નહીં. અને એ સમયે આલ્બમ કરવા, એ ફિલ્મ સ્ટાર્સ કોઈ આલ્બમ ન કરે, ત્યારે આલ્બમના કલાકારો અલગ હતા, પણ ત્યારે મને એક આલ્બમની ઓફર આવી અને મારે નહોતું કરવું, પણ એમણે મને ફોર્સ કર્યો કે તું કર, તને સારું લાગશે. અને નહોતું કરવું એટલે મેં અનાપ શનાપ પૈસા પણ કહી દીધા કે મારે વધારે પૈસા જોઈએ. જૂનાગઢ શૂટ કર્યું હતું, રાજકોટ. રાજકોટ, હા. તો એ પણ એમણે એક્સેપ્ટ કરી લીધું. એટલે કમ અને હું એ આલ્બમ શૂટ કરવા ગઈ અને એ આલ્બમ સુપર ડ્યુપર હિટ ગયું. એવી રીતે પછી આલ્બમ્સની લાઈન લાગી. એ આલ્બમ એક હતું પ્રેમનો રૂમાલ અને એક હતું નવરાત્રીનું આલ્બમ હતું, રૂમઝૂમ નોરતા. ફર્સ્ટ એ આલ્બમ રૂમઝૂમ નોરતા, જેમાં નાચતા નાચતા મને બેહોશ થઈ જવાની પેલામાં હતી, કેમ કે કદી આલ્બમ કર્યા નહોતા. તો એક ધારું ફિલ્મ એક્ટર્સ શોર્ટ બાય શોર્ટ કામ કરતા હોય અને આલ્બમ્સમાં એક ધારું ડાન્સ કરવાનું હોય, અને હું વીક બહુ હતી, ડિપ્રેસ્ડ હતી. તો એ રીતે મેં હોલ નાઇટ શૂટિંગ કર્યું અને ફર્સ્ટ એ આલ્બમ મારું સુપરહિટ થયું. ત્યારે લોકો હસ્યા મારા પર કે મોના પાસે કામ નથી ને તો હવે આલ્બમ કરવા નીકળી છે. અને એના પછી તો બધા મોટા સ્ટાર્સે આલ્બમ્સ કર્યા, બધા ફિલ્મ સ્ટાર્સે આલ્બમ. એટલે પાયોનિયર તમે છો. સિરિયસલી ખોટું મેં તો હજી કહું છું યાર, તો શું કરો આલ્બમ કર્યું. એમાં મિસ
પણ એ તો કનોડિયા એ પણ આ તો મારી જ સાથે કરવું પડ્યું. અરે આઈ વોઝ ઓલવેઝ અગેન્સ્ટ આલ્બમ્સ, હવે મારે નતું જ કરવું, પણ આને પછી એવું કરી નાખ્યું ને પછી તો એટલે 3-4 આલ્બમો કરવા પડે. નિષ્ફળતાનો એક દોર તમારી સામે પણ આવ્યો જે કમબેક ની વાત હતી, કારણ કે ગુલામીમાંથી નીકળવાનું હતું. યસ, ચલો ત્યાંથી નીકળી ગયા તમે, પણ તમારું જે ઓડિયન્સ છે એની એની સામે તો તમે પ્રેમથી પણ ગુલામ છીએ આપણે. યસ ઓફકોર્સ. તો એ ફરીવાર સ્વીકારે એના માટે શું કરવું પડે, એટલે કઈ એવી ખામીઓ જે તમે દૂર કરી એ સમયગાળામાં? આઈ ટેલ યુ શું થયું હતું કે પબ્લિકે ક્યારે જાકારો આપ્યો જ નહોતો. ઓકે, પબ્લિકે નહોતો આપ્યો, ઇન્ડસ્ટ્રીએ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ આપ્યો હતો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો કરી રહ્યા હતા. ફિલ્મ ઇન્ડસ્ટ્રી તમે માનો છો એટલી એવી નથી, જે રાજનીતિમાં પોલિટિક્સ નથી થતું હતું ને, એનાથી ડબલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થતું હોય છે. ઓકે, લોકો ક્યારે કોના કરિયર ક્યાં બરબાદ કરવા, ક્યાં એને વધારવા, ક્યાં શું કરવું, એ બેસેલા આ જે બધા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો ખૂબ સરસ રીતે કરતા હોય છે. એ જે તમારી સાથે થઈ રહ્યું હતું. જી, થઈ રહ્યું હતું. કારણ કે એક પેઢી, બે પેઢી આ કેવી રીતે સહન થાય, લોકોને સહન કરવું જરા અઘરું થઈ ગયું હતું. અને તે છતાંય અમે પપ્પા હોય કે હું હોય કે મહેશ બાપા હોય કે નવીન મોના, અમે લોકો ખુલ્લા મને કલાકાર તરીકે માત્ર પોતાનું કામ કરીને, કારણ કે હંમેશાથી પબ્લિક અમારી સાથે રહ્યું છે. બિલકુલ, પબ્લિકનો સતત પ્રેમ રહ્યો જ છે અને અમને ખાતરી છે કે રહેશે, કારણ કે અમે એ પ્રકારના, હવે પોલિટિક્સ હોય તો પણ અમે એ પ્રકારના કામો કરીએ છીએ કે પબ્લિક અમને ક્યાંય પેલું ના કરે કે ના ભાઈ આ યાર આ ખોટું કર્યું. આજ સુધી તમે વિચારી લો, મહેશ બાપા 4 ટર્મ મેમ્બર ઓફ પાર્લામેન્ટ પાટણમાં રહ્યા છે, પપ્પા ધારાસભ્ય તરીકે રહ્યા છે. આ અમારી લગભગ કારકિર્દી તમને કહું 1990 થી લઈને અત્યાર સુધી પોલિટિક્સમાં અમારો પરિવાર રહ્યો છે, ક્યાંય તમને એક કાળો દાગ નહીં દેખાય. બિલકુલ બિલકુલ. સો ધીઝ આર ધ થિંગ્સ વિચ મેટર. કમિટમેન્ટની જ્યારે પણ વાત આવે છે, ત્યારે મધર બન્યા પછી તમે સફળ ફિલ્મો આપી રહ્યા હતા, હજુ પણ લોકો ફિલ્મોમાં તમે કામ કરો એ પ્રકારની અપેક્ષા હતી. ત્યારે જ્યારે રાજવીરનો જન્મ થાય છે એ પછી એક કમિટમેન્ટ છે મધર તરીકેનો, એના વિશે વાત કરશો. જ્યારે અમારા લગ્ન થયા ત્યારથી મેં ડિસાઇડ કર્યું હતું કે જ્યારે પણ હું માં બનીશ ત્યારે હું બ્રેક, મોટો બ્રેક લઈશ, કે જ્યાં સુધી મારું બાળક 5 વર્ષનું ન થાય ત્યાં સુધી હું કામ નહીં કરું, કારણ કે એ સમય ફરી નથી આવવાનો. અને એ જે એની નાની નાની મોમેન્ટ, જ્યારે મારું બાળક મોટું, અત્યારે જેમ રાજવીર છે, તો એની નાની નાની મોમેન્ટ્સ હું માણી રહી છું કે રોજ એ કંઈક નવું કરે છે. એવરી ડે હી ઇઝ ડુઈંગ સમથિંગ ડિફરન્ટ, સમથિંગ ન્યૂ. મોટો થઈ રહ્યો છે, રોજ બેબી ચિત્રાંતન સમય થયા છે, અને હવે આ પણ સમજ પડવા લાગી, હવે આવું કરે છે જે હેતુ મિસ કરે છે. એમનું એમને અફસોસ પણ છે, પણ એ હવે તો વોટ્સએપ ને વિડીયો કોલ્સ થ્રુ બધું આપણે નજીક, હા, શક્ય છે. એટલે એ મારે મિસ નહોતી કરવી, મારે ફ્યુચરમાં કે મેં મારા બાળકનું આ મોમેન્ટને, આ પીરિયડ માણ્યો નથી. એટલે મારી માટે સૌથી પહેલી પ્રાયોરિટી રાજવીર, પહેલી પ્રાયોરિટી માતૃત્વ માં. બિલકુલ, એ ડ્રીમ રોલ માનો કે કેટલીક હોય છે, તો કદાચ આનાથી મોટો રોલ ન હોય બીજો, અને જે તમે સારી રીતે ભજવી રહ્યા છો. જ્યાં સુધી મારા હિસાબે એક સ્ત્રી અને પુરુષ મા બાપ ન બને ને, ત્યાં સુધી લાઈફ એકચ્યુઅલી શું છે એ ખબર નથી પડતી મારા હિસાબે. તમારા જુદા રોલની વાત આવે છે હવે, ત્યારે તમે નેતા બનો છો, એના વિશે વાત કરશો. એટલે એ તમે એટલે એ વખતે તમારી તૈયારી હતી કે પછી એ વખતે પણ ફરી શબ્દ નથી વાપરતો, પરંતુ જે રીતે તમને વારસામાં અભિનય મળ્યો હતો એ જ રીતે રાજકારણ મળ્યું છે? ના, જરાય નહીં. વારસામાં રાજકારણ મળી જ ના શકે, જે મળે એ અધૂરું હોય. સેવા વૃત્તિ હોવી જોઈએ, સેવા ભાવના હોવી જોઈએ. જો તમારામાં સેવા ભાવના છે તો તમે નેતા બની જ શકો છો. તમને એક કામ કરવાનો એક ઝરિયો જોઈતો હોય છે, એક પ્રોપર ચેનલ જોઈતી હોય છે. એ ચેનલ કઈ છે? જો તમે કોઈ પ્રકારના નેતા છો કે કનેક્ટેડ ટુ સરકાર છો, કે કંઈક તમારા મુદ્દાઓ લોકો સુધી, કે તમારા લોકોના મુદ્દાઓ સરકાર સુધી પહોંચાડવાની જો તમારામાં ક્ષમતા હોય, તમારામાં એ ચેનલ હોય, તો તમે ડેફિનેટલી નેતા બની શકો છો. અને સેવા કરવાની ભાવના હોવી ખૂબ અગત્યની છે. જો તમે સેવા કરવાની ભાવના હશે તો તમે ગમે ત્યારે લોકો તમને માથા ઉપર બેસાડશે. નાઉ અમારા માટે પરિવાર તો પહેલેથી જોડેલો હતો 1990 થી,
અને સેવા કેવી રીતે અમે લોકો કરતા હતા કે ભાઈ સમજો ભૂકંપ આવ્યો, આ થયું તે થયું, તો શો કરીને પૈસા ભેગા કરીને જોડીઓમાં ઉઘરાવીને આ કરતા જ હતા, પહેલેથી અમે કરતા હતા. અને આઈ રિયલી લાઈક ટુ હેલ્પ પીપલ ઇન એની વિચ વે, કોઈ પણ રીતે. એટલે મને જ્યારે બહુ સ્વાભાવિક રીતે હું આ ફિલ્ડમાં આવી ગયો છું, કારણ કે હું પ્રચાર કરવા પણ જતો હતો વર્ષોથી, મારી પાર્ટીના પ્રચાર કરતો હતો હું. અને આમાં કોઈ એવી વાત નથી કે આ નરેશ કરોડિયાનો દીકરો છે એટલે એને ફેસ વેલ્યુ તરીકે રાખો, એવું હતું જ નહીં. ભાઈ અમારો કાર્યકર્તા વર્ષોથી છે, પાર્ટીનું કહેવાનું આ થયું કે વર્ષોથી અમારો કાર્યકર્તા છે, તો પછી અમે દરેક કાર્યકર્તાઓને ચાન્સ આપીએ છીએ, તો આ તો હવે નોન ફેસ છે, હિતુ કનોડિયા લોકો ઓળખે છે એને, તો એને શું કરવા ચાન્સ ના આપીએ. એટલે એ રીતે મને મળ્યું છે. તો એ તો ભાઈ સિનેમા ગૃહ જી, વિધાનસભા ગૃહની વાત છે, કાર્યની વાત કરી, તમે કાર્યકર્તા છો પણ કાર્યક્ષેત્ર બદલાવાનું હતું. અને અત્યારે તમે જે રીતે જવાબદારી નિભાઈ રહ્યા છો ધારાસભ્ય તરીકે, તો ઈડરિયા ગઢ વિશે આપણે વારંવાર વાંચ્યું સાંભળ્યું એની ઓળખ છે જી, પણ હજુ પણ વધારે પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકાસ થાય એના માટે તમે કશું કરી રહ્યા છો એ મેં સાંભળ્યું છે જી, તો કદાચ તમે કામ કરી રહ્યા છો એની સાબિતી છે, એના વિશે વાત કરશો. ડિસેમ્બરમાં જીત્યો, ઈડરમાં ધારાસભ્ય તરીકે આવ્યો, આવીને તરત બધાની અને મારી પહેલી નજર જે પડી એ આપણા ઈડર ગઢ ઉપર પડી કે આટલો સુંદર મજાનો એક આપણી સાંસ્કૃતિક ધરોહર કો, આપણા આખા ગુજરાતની એક ઓળખ કે એની અંદર જે મોન્યુમેન્ટ્સ એ બધા, મેં કીધું પ્રવાસનમાં આને તો આગળ વધારવા જોઈએ, બિકોઝ નજર પાછી મારી એક કલાકારની, એટલે સુંદર વસ્તુ સુંદર ચીજો પેન્ટર પણ છું, એટલે એ એ મારે સીધું આંખે વળગ્યું. મેં કીધું આના માટે કંઈક કરો, સીધો જ જઈને મેં 2 મહિનાની અંદર લેટર આપીને પ્રવાસન પાસેથી સીધા 8 કરોડ રૂપિયા ઈડર ગઢ માટે અને મારા સપ્તેશ્વર મંદિર માટે મેં સીધા પ્રવાસન પાસેથી લીધા. અને એની આગળ અમે વધી રહ્યા છીએ, હવે અમે ત્યાં લાઇટ એન્ડ સાઉન્ડ શો કરવા, જેમ ગોલકોંડા હૈદરાબાદની અંદર છે એવા પ્રકારનું આખો એક જબરદસ્ત એક બ્યુટિફુલ શો કરવાના પ્લાનિંગમાં છીએ, કે જે એક એવી ઓળખ બની રહે કે તમે જ્યારે અમદાવાદથી અંબાજી જતા હો ત્યારે રસ્તાની અંદર તમને એવું લાગે કે હા પ્રવાસન કેટલું ફેલાયેલું છે. તમારે પોળો પણ આવી જાય તો વિજયનગરની આગળની, તમારે આ પણ આવી જાય ગઢનું આખું, એટલે સુંદર મજાનો એક પ્રવાસ થઈ જાય. એટલે ઈડરિયો ગઢ જીત્યા પછી, એ માત્ર ઇલેક્શન જીત્યા પછી ચાલતું નથી, હવે આનંદની વાત છે, તો એ આનંદ કદાચ એમને મળી રહ્યો છે. ભવિષ્યમાં રાજવીર 5 વર્ષનો થાય પછી તમે લોકોના દિલમાં રાજ કરશો, એટલે ફિલ્મોથી કરશો કે તમે પણ રાજનેતા એટલે ટૂંકા ક્ષેત્રમાં આવવાના છો? વિચાર તો મને સમાજ સેવા કરવી છે. ઓકે, એટલે વિચાર છે મારો બિલકુલ કે ભવિષ્યમાં હું સમાજ સેવિકા બનીશ. ઓકે, અને રહી વાત ફિલ્મોની, તો મને અત્યારે જે હું છું એને અનુકૂળ કોઈ એવી સ્ક્રિપ્ટ મળશે કે જેમ કે ઇંગ્લિશ વિંગ્લિશમાં શ્રીદેવી હતી, મોમ ફિલ્મ આવી હતી શ્રીદેવીની, એવી રીતે એવું કોઈ સ્ટ્રોંગ કેરેક્ટર કે જે મને એમ લાગે કે નહીં આમાં મને અત્યારે જે હું મોના છું, મોના કનોડિયા, એને સૂટ થાય એવો રોલ જેમાં હું મારી અભિનય શક્તિ બતાવી શકું એવું સ્ટ્રોંગ કિરદાર, તો ડેફિનેટલી હું ફિલ્મ પણ કરીશ અને સમાજ સેવિકા તો હું 100% વિચારી રહી છું. તમારા બંને ના ઓડિયન્સની વાત કરીએ અને જે ફિલ્ડમાં છો ત્યાં લોકો તમારા દીવાના છે, ભવિષ્યમાં પણ આ જ પ્રકારની દીવાનગી લોકોની રહે એ પ્રકારની અપેક્ષાઓ હોય અને હું એવી ભગવાનને પ્રાર્થના પણ કરું છું કે એ મારું સાંભળે. જતાં જતાં તમને એવું લાગે કે કદાચ એક સવાલ હું નથી કરી શક્યો, અથવા તમારે જવાબ દેતી વખતે તમે કોઈ સ્કીપ કરી ગયા હોય કોઈ પોઈન્ટ, કેટલીક વાતો તમારે કરવી હોય જે કદાચ કોઈ સવાલ જ ના કર્યો હોય ત્યાં સુધીમાં? રિપોર્ટરો હંમેશા એવું માનતા હોય કે અમને બધી ખબર હોય પણ કંઈ ખબર નથી હોતી, એવું કશું તમારે કેવું હોય તો જતાં જતાં. બસ સંઘર્ષથી વાત ચાલુ થઈ હતી, સંઘર્ષ કરવો ખૂબ અગત્યનો છે, યંગસ્ટર્સ ડોન્ટ ટેક શોર્ટકટ્સ, સંઘર્ષ ડેફિનેટલી કરજો તો જ આગળ વધી શકશો. સંઘર્ષનું એક ઉદાહરણ મારા પપ્પા છે, 6 મહિનાના હતા, એમના મમ્મી ગુજરી ગયા હતા. માનું ચહેરો જે બાળકે ના જોયો, જે વ્યક્તિએ ના જોયો હોય, ફોટો નથી અમારા ઘરમાં, ખૂબ ગરીબીમાં પપ્પાને બાપા મોટા થયા હતા, એટલે મા કોણ છે એ નરેશભાઈને, નરેશ કનોડિયાને ખબર નથી, એમણે ફોટો નથી જોયો.
હવે આનાથી મોટું સંઘર્ષ આઈ ડોન્ટ થિંક દુનિયામાં કોઈનું હોઈ શકે. અને એ સંઘર્ષ કરવાવાળા વ્યક્તિએ અત્યારે આપણા સૌના દિલમાં વસેલા એવા નરેશ કનોડિયા છે. પ્રેરણા લો આવા લેજન્ડોની, આવા વ્યક્તિઓની, અને સંઘર્ષ કરવાનું છોડતા નથી. અને મહેનત કરશો તો ભગવાન જરૂર જરૂર સફળતા આપશે. ક્યારેક જલ્દી, ક્યારેક મોડું, પણ જરૂર મળશે સફળતા. થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી મચ. સ્ક્રીન ઉપર જે આપણે જોઈએ છીએ, જે ગ્લેમર છે, એની પાછળ જે સંઘર્ષ છે, અને એમની બંનેની વાતચીતમાંથી આપણને ખબર પડે છે કે સંઘર્ષ એ જીવનનો એક ભાગ છે. અને જો સંઘર્ષ જ નહીં હોય તો કદાચ જીવનની મજા નથી. તો ખરા અર્થમાં આપણે આ શોમાં જે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, જે આપણે ખોટી વ્યાખ્યાઓ અત્યાર સુધી લોકોએ કીધી હશે ને આપણે માનતા હતા, તો સંઘર્ષ, સફળતા અને નિષ્ફળતાની જે ખરી વ્યાખ્યા સમજવાનો પ્રયત્ન આપણે આ વાતચીત દરમિયાન કરીએ છીએ. મને આશા છે કે તમને પ્રેરણા પણ મળી હશે. તમે પણ આ ફિલ્મમાં જો આવવા ઈચ્છતા હોય તો કદાચ આ ઇન્ટરવ્યૂ તમને ખૂબ કામ લાગવાનો છે. નવા વ્યક્તિત્વ સાથે મળીશું.